विद्यार्थी मित्रों आज आप धोरण 11 માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ત્રીજું ચેપ્ટર છે આપણું ધંધાકીય સેવાઓ 2 જેમાં આપણે બેંકના કાર્યો બેંકનો અર્થ મુખ્ય કાર્યો કોણ કાર્યો જોયા મિત્રો આજે આપણે બેંકિંગ એમાં ઈ બેંકિંગ વિશે જોઈએ ઈ બેંકિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેંકિંગ તો મિત્રો ઈ બેંકિંગ વિશે આજે જોઈએ ઈ બેંકિંગ એટલે શું કે બેંકિંગના વ્યવહારો ભૌતિક સ્વરૂપના બદલે ભૌતિક સ્વરૂપ એટલે શું કે આપણે ચલણી નોટો છે 10 ની છે 50 ની છે 100 ની છે 500 ની છે જેને આપણે પકડી શકીએ છીએ તો એના બદલે ભૌતિક સ્વરૂપના બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય તો તેને બેંકિંગ ઈ બેંકિંગ કહેવાય ઇલેક્ટ્રોનિક સ્વરૂપ કે જેમાં ખાતેદારનું જે આ ખાતું હોય તે કમ્પ્યુટરાઇઝ એક બેંકમાંથી બીજી બેંકમાં એક શાખામાંથી બીજી શાખામાં કે કોઈ એક ખાતેદારમાંથી અન્ય ખાતેદારમાં જે નાણાકીય વ્યવહાર થાય છે તો આપણે તેને ઈ બેંકિંગ કહીએ મિત્રો ઈ બેંકિંગના વ્યવહારો સમજતા પહેલા બેંકની પ્રક્રિયાના જે તબક્કાઓ થયા છે એ આપણે જોઈએ પહેલો તબક્કો છે પરંપરાગત પ્રક્રિયા એટલે શું મિત્રો પરંપરાગત પ્રક્રિયા કે જેમાં યંત્રોની મદદ લેવામાં ન આવતી હતી અને જે પણ ગ્રાહક હોય બેંકનો ખાતેદાર હોય તો તેનું ખાતું રાખવામાં આવતું લેજર રાખવામાં આવતું અને તેમાં નમૂના મુજબ સહી લેવામાં આવતી અને જે પણ એના વાઉચર્સ હોય તેને સાચવીને રાખવામાં આવતા જેને આપણે પરંપરાગત પ્રક્રિયા કહીએ બીજો પ્રક્રિયાનો તબક્કો છે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ કે જેમાં જે બેંકની જે શાખા હોય તેમાં એક કોમ્પ્યુટર જેને સર્વર કહેવામાં આવતું એ સર્વરના માધ્યમથી એની મદદથી કોમ્પ્યુટરનું જે બેંકમાં જે શાખામાં એ સર્વર હોય એ સર્વરના આધારે એ શાખાની જે પણ એ શાખામાં જેટલા પણ કોમ્પ્યુટરો હોય એને જોડવામાં આવતા અને કોમ્પ્યુટર દ્વારા જ જે પણ વ્યવહારો થાય તે જાણી શકાતા અને વ્યવહારો થતા કે જેથી બેંકનું કાર્ય પણ સરળ રીતે થતું એટલે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ કરવામાં આવતું કે જેથી બેંકની શાખા જે હોય એના કાર્યો સરળ બને ત્રીજું છે ઇન્ટરનેટનો ઉપયોગ ઇન્ટરનેટનો ઉપયોગમાં મિત્રો આજે આપણે જોયું છે કે ઇન્ટરનેટના માધ્યમથી બેંકમાં વિશ્વમાં બધી જ બેંકો એકબીજા સાથે જોડાયેલી હોય છે એટલે ઇન્ટરનેટનો ઉપયોગ દ્વારા આજે બેંકના કાર્યો થાય છે હવે મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ આપણે કેવી રીતે થાય છે એ જોઈએ આપણે ઇન્ટરનેટ જોઈએ તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે ઈ કોર્નર કે ઈ ગેલેરી દ્વારા નાણાકીય વ્યવહારો બેંક કરી શકે છે એ માટે બેંક ગ્રાહકને પાસવર્ડ આપે છે યુનિક કોડ એટલે પાસવર્ડ આપે છે અને તેના આધારે ઇન્ટરનેટના માધ્યમથી નાણાકીય વ્યવહારો થાય છે હવે મિત્રો ઇન્ટરનેટના માધ્યમથી જે વ્યવહારો થાય છે એ બે પ્રકારના થાય છે એક તો નાણાકીય વ્યવહાર અને બિન નાણાકીય વ્યવહાર નાણાકીય વ્યવહાર એટલે શું કે બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી જ્યારે અન્ય બેંકના ખાતેદારમાં રકમ જમા કરાવે તો તે વ્યવહારને આપણે નાણાકીય વ્યવહાર કહીએ જ્યારે બિન નાણાકીય વ્યવહાર એટલે શું કે જેમાં આપણે જે પણ બેંકનો ગ્રાહક હોય છે શાખાનો ગ્રાહક હોય છે એ પોતાનું ખાતાનું સ્ટેટમેન્ટ જાણી શકે કોઈ પિન નંબર ચેન્જ કરવો હોય તે કરી શકે અથવા તો સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ કરી શકે ચેક રિક્વેસ્ટ કરી શકે પાસબુકની રિક્વેસ્ટ કરી શકે તો મિત્રો આ રીતે રિક્વેસ્ટ કરી શકે અને જો કોઈ ચુકવણીમાં ના પાડવો હોય મના કરવું હોય તો એ પણ કરી શકે ચુકવણી માટે તો આવા બિન નાણાકીય વ્યવહારો ગ્રાહક કરી શકે છે એટલે ઇન્ટરનેટના માધ્યમથી નાણાકીય અને બિન નાણાકીય વ્યવહાર શાખાનો ગ્રાહક કરી શકે છે હવે મિત્રો ઇન્ટરનેટના ઉપયોગથી બેંક કયા કયા કાર્ય કરે છે તે આપણે જોઈએ તો ઇન્ટરનેટના ઉપયોગથી થતા બેંકના કાર્યો જોઈએ પહેલું છે કોર બેંકિંગ જેનું નામ છે CORE પૂરું નામ જોઈએ તો સી એટલે સેન્ટ્રલાઇઝ ઓ એટલે ઓનલાઈન આર એટલે રીઅલ ટાઈમ અને ઈ એટલે એક્સચેન્જ એટલે આ કોર બેંકિંગ એનો અર્થ મિત્રો આપણે જોઈએ તો વિશ્વમાં જેટલી પણ બેંકની શાખાઓ છે એ શાખાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે એ માટે કોઈ એક સર્વર હોય છે જે કેન્દ્રીયકૃત સર્વર કહેવાય છે એ કેન્દ્રીયકૃત સર્વર સાથે આખા દુનિયાની આખા વિશ્વની બેંકની બધી જ શાખાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે જેમ કે આપણે દેના બેંક જોઈએ તો દેના બેંકની આખા વિશ્વમાં જ્યાં પણ શાખાઓ હોય છે તે બધી શાખા આ સર્વર સાથે કેન્દ્રીયકૃત સર્વર સાથે જોડાયેલી હોય છે કે જેથી
કેન્દ્રીયકૃત સર્વરમાં ખાતેદાર પોતાના કોઈ નાણાકીય વ્યવહારો કરે તો બધી શાખામાં તેની જાણ થાય છે. તે જ રીતે જે પણ ખાતેદાર હોય છે એ વિશ્વમાં કોઈ પણ ખૂણે જઈને નાણાં ઉપાડી શકે છે. એ બેંકની એક શાખા હોય, માનો કે દેના બેંક હોય, આ ભરૂચમાં શાખા છે એ ખાતેદારની, અને એ કોઈ બીજા જિલ્લામાં બરોડા જઈને દેના બેંકમાંથી કઈ ટ્રાન્સફર કરવું હોય, નાણાં ઉપાડવા હોય, જમા કરવા હોય તો કરી શકે છે. કારણ કે એનું જે ખાતું છે એ કેન્દ્રીયકૃત સર્વર સાથે જોડાયેલું છે, એટલે વિશ્વની કોઈ પણ બેંક હોય, શાખા હોય એ બેંકની, તો તેની સાથે એના બધા વ્યવહારો થઈ શકે છે. તો મિત્રો, આ કેન્દ્રીયકૃત સર્વરથી એટલે કે કોર બેંકિંગથી ખાતેદાર વિશ્વમાં ગમે ત્યાં જઈને પોતાને બેંકની શાખામાંથી વ્યવહારો કરી શકે છે, નાણાં ઉપાડી શકે છે, નાણાં જમા પણ કરી શકે છે, અને પોતાને સમય બચાવ થાય છે, બેંકનું પણ કાર્ય સરળ થાય છે. એ રીતે કોર બેંકિંગનો ઉપયોગ મિત્રો થાય છે. હવે મિત્રો જોઈએ કે ઈ બેંકિંગ. ઈ બેંકિંગ એટલે શું કે આજે આપણે જોઈએ તો બેંકે દરેક શહેરમાં ઈ કોર્નર ના પોતાના સુવિધા આપી છે. ઈ કોર્નર એટલે મિત્રો આપણે ઈ કોર્નર કે જેમાં એટીએમ મશીન હોય છે, તો એટીએમ મશીન ની સુવિધા બેંક આપે છે, અને તે માટે બેંક ગ્રાહકને ખાતેદારને કાર્ડ આપે છે, એટીએમ કાર્ડ આપે છે, જેને આપણે પ્લાસ્ટિકનું ચલણ કહીએ છીએ, અને સાથે પાસવર્ડ આપે છે. એક ખાનગી નંબર હોય છે કે જેના દ્વારા ખાતેદાર હોય છે એ પોતાએ પૈસા જમા કરી શકે, સ્ટેટમેન્ટ જાણી શકે છે. તો મિત્રો, ઈ બેંકિંગ ઇલેક્ટ્રોનિક બેંકિંગ કે જેમાં કોઈ પણ ગ્રાહક હોય તો એ પોતે નાણાં જોઈતા હોય તો બેંકમાં જવાની જરૂર પડતી નથી, અને એટીએમ મશીનમાંથી બેંકે એટીએમ મશીન જ્યાં પણ રાખેલા હોય તો ત્યાંથી ખાતેદાર પોતે વ્યવહારો, નાણાકીય વ્યવહારો કરી શકે છે. ત્રીજું છે મોબાઈલ બેંકિંગ. મિત્રો, મોબાઈલ બેંકિંગ એટલે શું કે જેમાં બેંક લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે. આ મોબાઈલ બેંકિંગ દ્વારા પણ ગ્રાહક પોતે બેંકમાં જવા વગર નેટવર્કના માધ્યમથી પોતે મોબાઈલથી આ મોબાઈલ બેંકિંગની સુવિધાથી પોતે જે પણ નાણાકીય વ્યવહાર કરવા હોય બેંક સાથે તો એ કરી શકે છે. અને આ ઈ બેંકિંગ મોબાઈલ બેંકિંગથી ગ્રાહક પોતે કોઈ ચૂકવણી કરવું હોય, ટેલિફોન બિલ ચૂકવવું હોય, ચૂકવણી કોઈ કરવેરાની કરવી હોય કે અન્ય કોઈ ગેસ બિલ ભરવું હોય તો એ પોતાના મોબાઈલ બેંકિંગની સુવિધા દ્વારા એ પોતે નાણાકીય વ્યવહારો કરી શકે છે. હવે મિત્રો, આ ઇન્ટરનેટના માધ્યમથી ગ્રાહક કોર બેંકિંગ, ઈ બેંકિંગ કે મોબાઈલ બેંકિંગનો લાભ લઈ શકે છે. એ સિવાય પણ બેંકિંગ સંબંધિત સેવાઓ છે, જેમ કે એટીએમ જેનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. મિત્રો, આપણે જોઈએ તો એટીએમ મશીનથી તમે ઘણાએ આ એટીએમ મશીનનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો, એટીએમ મશીન આપણને જે બેંક કાર્ડ આપે છે સાથે પાસવર્ડ આપે છે, તો એના દ્વારા આપણે ખાતેદાર એટીએમ મશીનમાંથી નાણાકીય વ્યવહારો કરી શકીએ છીએ, નાણાં ઉપાડી શકીએ છીએ, અને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરી શકીએ છીએ, આપણું સ્ટેટમેન્ટ પણ જાણી શકીએ છીએ, પણ પિન નંબર એમાં ખાનગી રહેવો જોઈએ. બીજું છે ક્રેડિટ કાર્ડ. મિત્રો, ક્રેડિટ કાર્ડની સુવિધા પણ બેંક આપે છે, પરંતુ એ માટે બેંક શું કરે છે કે જે ખાતેદાર ને ક્રેડિટ કાર્ડ જોઈતો હોય તો તે ખાતેદારે બેંકમાં જઈને તેની અરજી કરવી પડે છે, અને બેંક શું કરે છે કે એ ખાતેદાર કેટલું દેવું ચૂકવવા સંમત છે, કેટલું દેવું એ ભરી શકે છે, એની કેપેસિટી કેટલી છે, શક્યતા કેટલી છે, એની પદ્ધતિસરની તપાસ કરે છે, અને તેના આધારે ક્રેડિટ કાર્ડ આપે છે. મિત્રો, ક્રેડિટ કાર્ડની સુવિધા એ પ્રકારની હોય છે કે તે ખાતેદાર જે પણ ખરીદી કરે છે અને નાણાંની ચૂકવણી કરે છે તો તે ખાતેદારના ખાતે જ્યારે બેંક ક્રેડિટ કાર્ડ આપે છે તો એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દ્વારા એ ખાતેદાર જો કોઈ જગ્યાએથી ખરીદી કરે તો એ ખાતેદારના ખાતામાં રકમ ઉધાર થાય છે, અને જે વેચનાર વ્યક્તિ હોય છે એના ખાતામાં રકમ જમા થાય છે. અને અમુક સમયે બેંક શું કરે છે કે જેટલો પણ હિસાબ હોય, જેટલો પણ એ ખાતેદાર નાણાંની ચૂકવણી કરવી હોય એ હિસાબ એ આ ક્રેડિટ કાર્ડ ધરાવનારને મોકલી આપે છે, અને એ વ્યક્તિ જેટલો પણ હિસાબ હોય તે પ્રમાણે એટલા રકમ બેંકમાં જમા કરાવે છે અને આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. મિત્રો, એટીએમમાં જે પણ ખાતેદાર હોય છે એના બેંક શિલ્લક એટલે કે બેંકમાં એનું જે ખાતું હોય છે એની જે પણ રકમ હોય છે જમા, એ જમા રકમથી ઓછી રકમ એ ઉપાડી શકે છે, જ્યારે ક્રેડિટ કાર્ડમાં એની શાખ પર એની ક્રેડિટના આધારે
बैंक क्रेडिट कार्ड आपे छे। त्रीजु छे डेबिट कार्ड। डेबिट कार्ड में पण पीन नंबर आपवामां आवे छे। एटीएम मशीन द्वारा डेबिट कार्ड नो उपयोग करी सके छे अथवा तो खातेदार ज्यांथी वस्तु खरीदे ते वेचनार व्यक्ति ने आ क्रेडिट कार्ड द्वारा पोते जे पण वस्तु खरीदेली होय तेनी चुकवणी करी सके छे अने आ डेबिट कार्ड नो उपयोग करी सके छे। तो मित्रों आ रीते बैंक एटीएम क्रेडिट कार्ड डेबिट कार्ड जेवी केटलीक महत्वनी सुविधा आपे छे अने तेथी बैंक नो